नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू वॉच स्टडी गुजरात। विद्यार्थी मित्रों, मुख्य सेविका माटे स्पेशियल टेलिग्राम ग्रुपनी लिंक छे नीचे डिस्क्रिप्शन में आपेली छे, यहाँ तमे मारी साथे ग्रुप में जॉइन थई शको छो। विद्यार्थी मित्रों, आ उपरांत तमे मारी साथे अनएकेडमी पर पण तैयारी करी शको छो। जीपीएससी नी तैयारी अथवा तो कोईपण क्लास की तैयारी करवा मांगो छो तो ऑनलाइन प्लेटफॉर्म पर दररोज भणी शको छो। दररोज आपणा बे क्लास होय छे, सांजे 7 वाग्या अने सांजे 9:30 वाग्या, जेनी लिंक पण तमने डिस्क्रिप्शन में आपवामां आवशे। आ उपरांत अनएकेडमी पर विद्यार्थी मित्रों कॉन्स्टेबल एक्जाम 27 सप्टेम्बर थी एक बेच कोर्स आ रो है, जेनुं नाम है परिवर्तन, अने जनरल कोर्स माटे तमे 29 तारीख थी जॉइन थई शको छो, जेनी लिंक पर तमने डिस्क्रिप्शन में आपेली छे। आ बधा कोर्स में जवा माटे विद्यार्थी मित्रों तमारे परेश लाइवना कोडनो उपयोग करवो पड़शे, अथवा तो तमे प्लस क्लास सब्सक्रिप्शन लई शको छो, ज्यां तमने अहींया 1 महीना, 3 महीना, 6 महीना, 12 महीना अने 24 महीनानी प्राइस छे, जेनी लिंक पर तमने डिस्क्रिप्शन छे। तो आजे ज जोड़ाओ अनएकेडमी। 208મા પ્રશ્નની વાત કરીએ તો ચેપ સામે પ્રતિકાર કરવા માટે શરીરમાં શાની વ્યવસ્થા હોય છે? તો અહીંયા સાચો જવાબ છે બી, પ્રતિકાર તંત્રની। 209મો પ્રશ્ન છે, કમળાના વાયરસથી કયા અંગને લક્ષ્યાંક બનાવે છે? તો કમળાનો વાયરસ છે એ હંમેશા આપણા શરીરની અંદર યકૃતને લક્ષ્યાંક બનાવે છે, એટલે બી જવાબ સાચો છે। 210મો પ્રશ્ન છે, ઝેરી મલેરિયાના રોગ વખતે શરીરનું કયું અંગ અસરગ્રસ્ત બને છે? તો અહીં સાચો જવાબ છે, એ જવાબ સાચો છે, મગજ। 211મો પ્રશ્ન છે, ટીબીના બેક્ટેરિયા કયા રસ્તેથી શરીરની અંદર પ્રવેશ કરે છે? તો ટીબીના બેક્ટેરિયા છે એ હંમેશા આપણા નાક દ્વારા શરીરની અંદર એન્ટર થાય છે। 212મો પ્રશ્નની વાત કરીએ તો 212મો પ્રશ્ન છે, મલેરિયાના રોગ માટે કયું લક્ષણ સાચું નથી? તો મલેરિયાના રોગ માટે અહીંયા બી જવાબ છે એ સાચો નથી, એટલે કે આંતરડા નબળા પડવાથી ઝાડા થાય છે એ ખોટું છે। આંતરડા નબળાથી એમેબિક મરડો થાય છે, જે અમીબાને કારણે થતો રોગ છે। 213મો પ્રશ્ન છે, કયા રોગના બેક્ટેરિયા નાના આંતરડામાં જઈ અને ઝડપી પ્રજનન કરે છે? તો એનો સાચો જવાબ છે ડી, કોલેરાના બેક્ટેરિયા। 214મો પ્રશ્ન છે, સાલ્મોનેલા ટાઇફી છે એ બેક્ટેરિયા કયા રોગકારક માટે જવાબદાર છે? એનો સાચો જવાબ છે સી, ટાઇફોઇડ। 215મો પ્રશ્ન છે, ટાઇફોઇડ કયા કારક એટલે કે અર્ધવાહક દ્વારા શરીરની અંદર ફેલાય છે? તો એ હંમેશા માખી દ્વારા ફેલાતો રોગ છે। 216મો પ્રશ્ન છે, ટીબીના બેક્ટેરિયા શાનો સ્ત્રાવ કરે છે? ટીબી એટલે ટ્યુબરક્લોસિસ, અને એનો સાચો જવાબ છે ટ્યુબરક્યુલિન, એ જવાબ સાચો છે। ટીબીનો કયો પ્રકાર નીચેના પૈકી નથી? તો ટીબી માટે સી જવાબ છે, જઠરની ટીબી એ હંમેશા ટીબી નથી, બાકી હાડકાની ટીબી થાય, આંતરડાની ટીબી થાય અને ફેફસાની પણ ટીબી થઈ શકે છે। 218મો પ્રશ્ન છે, એઇડ્સ રોગના વાયરસનું નામ શું છે? તો એઇડ્સના વાયરસનું નામ છે HIV, બી જવાબ સાચો છે। 219મો પ્રશ્ન છે, કયા રોગનો વાયરસ જેને આપણે રેટ્રોવાયરસ સમૂહ કહીએ છીએ? તો અહીંયા એઇડ્સ જવાબ સાચો છે। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓરી હોય તો ઓરી જવાબ પણ સાચો આવશે, એ પણ એક રિટ્રોવાયરસનું જ ઉદાહરણ છે। રિટ્રોવાયરસ એટલે ડીએનએના સ્થાને જ્યારે આરએનએ આવેલું હોય તો એને આપણે રિટ્રોવાયરસ કહીએ છીએ। 220મો પ્રશ્ન છે, કયા રોગમાં તાવ સાથે પીઠ અને પગની ચામડી પર સોજો આવે તથા સાંધાના દુખાવામાં લાંબા સમય સુધી રહે છે? તો ચિકનગુનિયા જવાબ સાચો છે, એટલે કે સી જવાબ સાચો છે। 221મો પ્રશ્ન છે, પેટલેટ એટલે કે ત્રાકણ જેને આપણે કહીએ છીએ, અને શ્વેતકણ એટલે કે WBC જેને વ્હાઇટ બ્લડ સેલ કહેવામાં આવે છે, એની સંખ્યામાં ઘટાડો કયા રોગમાં થાય છે? તો એની સંખ્યામાં હંમેશા ડેન્ગ્યુ એટલે કે એ જવાબ સાચો છે। 222મો પ્રશ્ન છે, આંખના રોગનું નામ જણાવો? તો અહીંયા સાચો જવાબ છે બી, કન્જેક્ટિવાઇટિસ છે એ આંખનો રોગ છે। 223મા પ્રશ્નની વાત કરીએ તો નીચેનામાંથી કયા રોગના પ્રતિકાર માટેની રસી ઉપલબ્ધ છે? તો સ્વાઇન ફ્લૂ માટેની રસી છે એ ઉપલબ્ધ છે। 224મો પ્રશ્ન છે, ટેનીફ્લૂ નામની રસી કયા રોગના પ્રતિકાર માટે શોધાઈ છે? તો ટેનીફ્લૂ છે એ સ્વાઇન ફ્લૂ માટેની શોધાયેલી છે, એટલે કે બી જવાબ સાચો છે। 225મો પ્રશ્ન છે, અસ્થિતંત્ર શાનું બનેલું હોય છે? તો અસ્થિતંત્ર એટલે હાડકાનું તંત્ર, એટલે અહીંયા હાડપિંજર જવાબ સાચો છે। 226મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા અંગમાં માત્ર કુર્ચા જ આવેલા હોય છે? તો નાકની અંદર માત્ર કુર્ચા હોય એટલે એ જવાબ સાચો છે।
227મો પ્રશ્ન છે, ખોપરીમાં કેટલા હાડકાં હોય છે? તો અહીંયા ખોપરીની અંદર 8 હાડકાં હોય છે, ચહેરાના 14 હાડકાં હોય છે, એટલે 228મો પ્રશ્ન છે. માથું પૂછે તો ખોપરી પ્લસ ચહેરો એટલે 8 + 14 એટલે ટોટલ 22 થશે, એટલે 228મા પ્રશ્નમાં 22 જવાબ સાચો છે. 229મો પ્રશ્ન છે, છાતીનું પિંજરું કેટલા હાડકાનું બનેલું હોય છે? છાતીનું પિંજરું હંમેશા 25 હાડકાનું બનેલું હોય, એમાં 12 જોડ હોય, એટલે જોડ છે એટલે 12 × 2 = 24 અને બંનેને જોડવા માટે 1 એટલે 25. 230મો પ્રશ્ન છે, કરોડસ્તંભ કુલ કેટલા હાડકાની બનેલી હોય છે? તો કરોડ રજ્જુ જેને આપણે કહીએ છીએ એ 33 હાડકાની બનેલી હોય છે, 16 જોડ હોય છે, એટલે કે 16 × 32 ને બંનેને જોડવા માટે 1 એટલે 33. દરેક હાથમાં કુલ કેટલા હાડકાં હોય છે? તો દરેક હાથની અંદર 30 હાડકાં હોય છે અને પગની અંદર પણ 30 હાડકાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી વિશ્યુઅલ ધ બેસ્ટ. જય હિન્દ.